કેશોદના મોબાઈલ એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું. સરકારની નીતિઓ સામે આજે ઓલ ઇન્ડિયા મોબાઈલ એસોસિએશન દ્વારા ધરણાના કાર્યક્રમના અનુસંધાને કેશોદ મોબાઈલ એસોસિએશન દ્વારા અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મોબાઈલ એસોસિએશન દ્વારા બપોર સુધી ધંધા રોજગાર બંધ રાખી બપોરે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સરકારશ્રી નીતિઓ સામે એક દિવસીય દિલ્હી રામલીલા મેદાન પર આવતીકાલે ઓલ ઇન્ડિયા મોબાઈલ એસોસિએશન દ્વારા ધારણા હોય તેના અનુસંધાને કેશોદમાં મોબાઈલ એસોસિએશન દ્વારા મોબાઈલના તમામ વેપારીઓએ બંધ રોજગારી બપોર સુધી બંધ રાખી મામલતદાર કચેરીએ જઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકારની વેપારી વિરોધી વિદેશી નીતિથી મોબાઈલના વેપાર ભાંગી રહ્યા છે, જે વિદેશી નીતિના વિરોધમાં કેશોદ મોબાઈલ એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. આજરોજ કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેનું મેઇન કારણ છે કે આજે ઓલ ઇન્ડિયા મોબાઈલ વેપારી એસોસિએશન જે દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં 30-40 હજાર વેપારીઓ મોબાઈલના સરકારની જે નીતિઓ છે, વિદેશી નીતિ છે અને વેપારી નીતિની વિરોધમાં એક ધરણા પર બેઠા છે, એના અનુસંધાને આજે ગુજરાત, ઓલ ગુજરાતમાં દરેક મેગા સિટી, નાના સિટીમાં જે મોબાઈલ એસોસિએશન છે તે 10-12 દુકાન બંધ રાખી વેપાર ધંધા પોતાના અને મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવામાં એના ભાગરૂપે આજે અમે કેશોદ મોબાઈલ એસોસિએશનના દરેક વેપારીઓ આજે આવેલ છે અને અમારો ધંધો રોજગાર 10-12 વાગ્યા સુધી બંધ રાખેલ છે. અને અમારી એક જ સરકારને માંગ છે કે ભાઈ, જે આ તમારી વેપાર અત્યારે હાવ ભાંગી ગયેલો છે, દરેક વેપાર આમ તો જોવા જઈએ તો મેઇન પ્રશ્ન જે વિદેશી નીતિ છે, આ મેઇન મોટા મોટા ટેક્સને આપી દેલ છે ધંધા અને વેપાર હાવ ભાંગ વાવ ઉપર છે, તેના અનુસંધાને અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ નીતિ બદલાવી અને વેપારીઓને ફાયદો થાય તથા ગ્રાહકને પણ ફાયદો થાય એ રીતે અમારી નિવેદન જાણી અને એની ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે. જય હિન્દ, જય ભારત.